नमस्ते वाला विद्यार्थी मित्रों, सहजानंद विद्यालय नवाना रोड़ा द्वारा आयोजित डिजिटल एजुकेशन श्रेणी में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, अपने आज अँ नव पाठ शुरू करवा जाइ रहा छे। आग अपने पाठ नव आपणो घर पृथ्वी विषे आप परिचय मेळ्यो, बराबर। एम लगभग बधाने ख्याल पण आवी गयो हशे, बराबर ने। तो हवे आपणे अहीं नवा पाठनी शुरुआत करीए छीए। तो धोरण 6 विषय सामाजिक विज्ञान, पाठ 10 पृथ्वीना आवरणों, एना विषे आवडे के अहीं आपणे पृथ्वीना जे आवरणों छे एना विषे आपणे परिचय मेळवणो। विद्यार्थी मित्रों खास ध्यान आपजो, आज पाठ तमारे सातमानी अंदर पण आवे छे, जेथी करीने अत्यारे जो तमने ख्याल हशे तो सातमा पाठ में बहुत तकलीफ पड़ से नहीं। चलो विद्यार्थी, तो आप जो पृथ्वीना आवरणों, तो सौर परिवार अपनी पृथ्वी अजोड़ है। आप जो आगना पाठ में आप जो ने सौर परिवार सूर्यमंडल विषे, बराबर। तो एम आज आप पृथ्वी जे आठ जे ग्रहों से एम जे पृथ्वी एक अजोड़ ग्रह है। तो पृथ्वी एकमात्र एवो ग्रह छे कि जेने अनुकूल तापमान, पाणी, हवा अने जीवन मळ्युं छे। એટલે કે पृथ्वी एकमात्र एवो ज ग्रह छे, आठ ग्रहो छे एमां मात्र पृथ्वी एक एवो ग्रह जेने जे तापमान, पाणी, हवा अने जीवन એટલે કે જે સૃષ્ટિ પ્રાપ્ત થઈ છે। तो आप जे पृथ्वी ने मळेली अमूल्य भेट कहेवाय छे। तो पृथ्वी ने कई अमूल्य भेट मळेली छे? तो तापमान, पाणी, हवा अने सजीव सृष्टि अथवा जीवन, ए पृथ्वी ने अमूल्य भेट मळे छे। बीजा ग्रहों पर हजू पाणी अने ऑक्सिजन पूरता होवाना पुरावा मळ्या नथी। जे बीजा ग्रहों छे एमां ऑक्सिजन अने पाणी मळ्या होय कोई हजू सुधी पूरता पुरावा मळ्या नथी एम के। तो सामान्य रीते आपणे जाणीए छीए कि पृथ्वी तेना उद्भव समय केवो हतो, अगन गोळा स्वरूप, जे आगळ पण आपणे जोईए कि पृथ्वी केवी रीते हजारो वर्ष पहेला, लाखो हजारो वर्ष पहेला जेम सूर्ય ઉદય છે, આત્મીયને પ્રકાશ અને ગરમી આપે છે, એમ આપણી પૃથ્વી પણ એક ધબધબતો વાયુનો ગોળો જ હતો એમ કે। પણ આ જે અગનગોળો છે એ હજારો વર્ષની પ્રક્રિયા પછી ધીમે ધીમે એ ઠરવા લાગજે, પાણીનું જે બાષ્પીભવન થાય, એનો વરસાદ પડે, પાણી નીચે આવે, આ રીતે ધીમે ધીમે આવી પ્રક્રિયા હજારો વર્ષ સુધી ચાલી અને આ અગનગોળો ધીમે ધીમે ઠંડો પડતા કેટલાક તત્વો ક્રમશઃ પ્રવાહી ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું એમ કે। એટલે કે આવી હજારો વર્ષની પ્રક્રિયા પછી ધીમે ધીમે પૃથ્વીનો જે ઉપરનું જે પડ છે એ ઠરવા લાગ્યું અને ધીમે ધીમે પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન સ્વરૂપ પ્રાપ્ત થયું। એવું કહે કે હજુ પણ આપણા પૃથ્વીનો ગોળો છે કે ઉપરનું જે પડ છે, ઉપરનું જે ઘન પોપડો છે એ માત્ર હજુ માત્ર એવું કહેવાય છે કે માત્ર ચીકુની છાલ જેટલું જ જામ્યું છે, બાકી હજુ ધરતીની નીચે પેટાળની અંદર તો ધગધગતો લાવારસ જ ભરેલો છે એમ કે। આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ આવેલું છે। એટલે કે જે પૃથ્વીની આસપાસ વાયુ તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું, એટલે કે પૃથ્વીની આજુબાજુ શું, પહેલાં વાયુ, એના પછી ધીમે ધીમે પૃથ્વી જેમ જામતી ગઈ તેમ ધીમે ધીમે ખડકો અને માટીનું આવરણ આવ્યું। આ આવરણના વિશાળ જે ખાડાઓ પાણી ભરાતા મહાસાગર, એટલે કે આ જે વિશાળ ખાડાઓ રહ્યા અને ખાડામાં શું થયું, મહા એટલે કે એવું કહે કે પૃથ્વી સપાટી સૌપ્રથમ મહાસાગરો અસ્તિત્વમાં આવ્યા હતા અને ધીમે ધીમે જે ખાડામાં પાણી ભરાતું ગયું એમ એમ નીચેનો ભાગ ઠરતો ગયો અને જેમ ભૂકંપ કે જ્વાળામુખી બધા ફાટવાને કારણે એ પૃથ્વીનું જે ઠરેલું પડ હતું એ ઉપર આવ્યું અને આમ ધીમે ધીમે પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાયું એમ કે। હવે આપણે જોઈએ પૃથ્વીના આવરણો, તો આપણે જોઈએ તો પૃથ્વીના મુખ્ય ચાર આવરણો છે। તમે પ્રશ્ન પણ પૂછાય કે પૃથ્વીના આવરણો કેટલા છે ને કયા કયા, તો પૃથ્વીના ચાર આવરણો છે। તો કયા કયા, તો પહેલું છે મુદ્દાવરણ, બીજું જલાવરણ, ત્રણ વાતાવરણ અને ચાર જીવાવરણ। તો આ ચાર આપણા પૃથ્વીના આવરણો છે।
તેમાં આપણે પહેલાં આપણે જલાવરણ વિશે આપણે પરિચય સોરી મુદ્દાવરણ વિશે પરિચય મેળવીએ. પહેલું છે આપણું આવરણ મુદ્દાવરણ. તો પૃથ્વીના ઉપરના પોપડો સામાન્ય શાનો બને છે? માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. પૃથ્વીનો ઉપરનો પોપડો શાનો બનેલો છે? તો માટી અને ઘન પદાર્થોનો. તો અહીંયા આપણે મુદ્દાવરણ એટલે શું એવો પણ પ્રશ્ન પૂછાય. તો મુદ્દાનો અર્થ થાય છે માટી. મૃદા એટલે શું થાય? મુદ્દા એટલે મૃદા એટલે માટી. તેથી પોપડાના ઉપલા ભાગને મુદ્દાવરણ કહે છે. એટલે કે પૃથ્વીનું જે ઉપરનું પડ છે માટીનું બનેલું છે, ઘન તત્વોથી બનેલું છે, તેને આપણે મુદ્દાવરણ કહીએ છીએ. આ આવરણો ખડકો અને ઘન પદાર્થોનું બનેલું છે. એટલે કે આવરણો શાનું બનેલું છે? ખડકો અને ઘન પદાર્થોથી બનેલું છે. તેથી એને આપણે ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખો. તમે પ્રશ્ન પણ પૂછાય કે મુદ્દાવરણને બીજા કયા નામથી ઓળખાય અને શા માટે? તો કારણ કે મુદ્દાવરણ આવરણો ખડક અને ઘન પદાર્થોથી બનેલું હોય તેને ખડકાવરણ અથવા ઘનાવરણ પણ કહેવામાં આવે છે. હવે આનું વિસ્તાર અને બંધારણ જોઈએ આપણે. તો પૃથ્વીનો ઉપરનો ભાગ લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. એટલે કે જે આ પૃથ્વીનો જે પોપડો છે એ કેટલો જાડો છે? તો 64 કિલોમીટરથી 100 કિલોમીટર તમે નીચે જાઓ ત્યાં સુધી આપણો પૃથ્વીનો પોપડો જામેલો જોવા મળે છે. એના પછી તમે આ નીચે જાઓ તો તમને ધકેલો લાવારસ જોવા મળે છે. એમ કે હવે એમાં કયા કયા હલકા તત્વો રહેલા છે? તો એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. થોડી ઊંડા સમુદ્રમાં પોપડો કેવો હોય છે? પાતળો હોય છે. કારણ કે જેમ જેમ નીચે જઈએ તેમ તેમ પૃથ્વીનું પડ કેવું થતું જાય? પાતળું થતું જતું હોય છે. એટલે કે સમુદ્રની સપાટી પર જે ઘન પોપડો કહીએ એ કેવો છે? પાતળો હોય છે. તો હવે મુદ્દાણ કેટલા ટકા ભાગ રોકવે છે? તો કેટલા ટકા ભાગ રોકે છે? તો 29% ભાગ એ આ મુદ્દાવરણ રોકેલો છે અને 71% ભાગ છે કોણે રોક્યો છે? જલાવરણ એટલે કે પાણીએ રોકેલો છે. એટલે આપણે એટલા માટે કે 71% ભાગ પાણી અને 29% ભાગમાં જમીન છે. હવે આ 29% ભાગમાં શું આવેલું છે? તો પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. પણ જેમ જેમ તમે નીચે ઉતરતા જાઓ તેમ શું થાય? તાપમાનમાં વધારો. એટલે કે આપણે જો ઘણી વખત પાણી ટાંકી જો ધોવા ઉતર્યા હોય અને એમાં પણ ઘણી વાર સાફ થઈ ગયા થોડી વાર બેસજો તો શું થઈએ? આપણે ગરમ પરસેવાથી રેપઝેપ થઈએ. એટલે કે જેમ નીચે જતા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. તો કેટલો વધારો થયો? તો 10 કિમીની ઊંડાઈ જતા હશે 30 સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે. એટલે કે 1 કિમી અંદર ઊંડાઈ જાઓ ત્યારે કેટલા તાપમાનમાં વધારો થાય? 30° સેલ્સિયસ તાપમાનમાં વધારો. આમાંય વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જઈ અર્ધપ્રવાહી ઘટ સ્વરૂપમાં, એટલે કે જેમ પૃથ્વીના પેટાળમાં હજુ પણ ધગધગતો લાવારસ જ ભરેલો છે, એટલે ગરમીને કારણે જે અંદરના જે ખડકો છે એ પીગળી જાય છે અને અર્ધપ્રવાહી ઘટ સ્વરૂપે ફેરવે છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને શું કહેવાય છે? મેગ્મા કહેવાય. તમને પ્રશ્ન પણ પૂછાય મેગ્મા એટલે શું? તો ખડકોના પીગળેલા રસને શું કહેવાય? મેગ્મા કહે છે. જેમાં કેટલાક વાયુની હાજરી પણ હોય છે. એમાં શું હોય છે? કેટલાક વાયુની હાજરી પણ હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. એટલે કે અહીં શું છે? ઉપરના જે ખડકો છે એનું શું હોય છે? દબાણ વધારે હોય છે. આમ દબાણ અને ગરમીને પરસ્પર વચ્ચે સમતુલા જળવાય એટલે જ પૃથ્વીનો પોપડો કેવો છે? ફાટી જતો. તમને કારણમાં પણ પૂછાય કે પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી કેમ? તો ઉપરથી એટલે દબાણ અને ગરમી એ પરસ્પર વિરોધી છે. એટલે ઉપરથી દબાણ આવે છે, નીચેથી શું આવે છે? ગરમી આવે છે. એટલે પરસ્પર બંને બાજુ વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાઈ રહે છે અને એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. કારણ કે બંને બાજુ બળ આવે. બરાબર, તમે ઘણી વિજ્ઞાનમાં પણ ભણી ગયા કે ડબ્બો જ્યારે ઉકળતો હોય છે પાણી મૂકીને અંદર તમે ગરમ કરો છો ડબ્બાને, પણ એ એકદમ દબાઈ જતો નથી, પણ જેવું એનું ઢાંકણું ખોલો છો એવી જેમાં એમાં રહેલી જે વરાળ છે બહાર નીકળી જાય અને બહારનું દબાણ થતાં શું થાય છે? ડબ્બો તરત કચડાઈ જાય છે. બરાબર ને? આવું તમે વિજ્ઞાનમાં ભણી ગયા છો. તો એટલે બંને બાજુ દબાણ સમતુલા જળવાતી હોય તો એ ફાટે નહીં. એટલે
ઉપરથી આપણે દબાણ કરીએ છીએ અને નીચેના જે પેટામાં શું ગરમી આવે છે એટલે બંને દબાણ જળવાઈ રહે છે, એટલા માટે સમતુલા જળવાને કાંઈ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. હવે મુદ્દાવણનો જીવાવરણ અને વનસ્પતિઓ સાથે ગાઢ કોની સાથે મુદ્દાવણનો સંબંધ છે? તો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે. તો આપણા ઘર પાણી ખેતી ઉદ્યોગ બધું જ કોને આભારી છે? મુદ્દાવણને આભારી છે. એટલે કે આપણે શાના પર આ બધું મેળવીએ છીએ? ઘર આ મકાનો બનાવીએ છીએ, પાણી પ્રાપ્ત કરીએ છીએ, ખેતી કરીએ છીએ, ઉદ્યોગો બધું કોને આભારી છે? તો મુદ્દાવણ સાથે સંબંધ ધરાવે છે. મુદ્દાવણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે. આપણે મુદ્દાવણમાં શું મળે છે? જો ઘણી આપણે તમે ઓએનજીસી તમે સાંભળ્યું છે ના, તો ઓએનજીસી કામ શું કરે છે? જમીનમાં ખોદાણ કામ કરી અને વિવિધ ખનિજોનું શોધકામ કરે છે, એમાંથી ખનિજ તેલો કાઢતા હોય છે, બરાબર. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન પણ મેળવે. ખેતી કરીને ખેડૂતો શું કરે છે? ઉત્પાદન પણ મેળવે છે. મેદાન પ્રદેશમાં વિવિધ ઉદ્યોગો અને બીજી આર્થિક પ્રવૃત્તિ પણ, એટલે કે જ્યાં મેદાન પ્રદેશો છે ત્યાં, એટલે કે મેદાન પ્રદેશમાં શું કરીએ છીએ? આપણે ઉદ્યોગ ધંધા કરીએ છીએ, બીજી આર્થિક પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ. તો પર્વત પ્રદેશમાં આવેલા જંગલો પણ મુદ્દાવણને આભારે છે. પર્વતીય પ્રદેશમાં જે જંગલો છે તે જંગલો પણ કોને આભારે છે? મુદ્દાવણે. ટૂંકમાં એમ આપણે કહી શકીએ કે આહારથી માંડીને, એટલે ખોરાકથી માંડી આવાસ બધું એ મુદ્દાવણને જ આભારી છે. એટલે કે ખોરાકથી માંડીને આવાસ, આપણા અસ્તિત્વ વગેરે કોને આભારી છે? મુદ્દાવણે. કારણ કે આપણી બધી જીવન જરૂરિયાતની વસ્તુ એમાંથી પ્રાપ્ત થાય છે આપણને, મુદ્દાવણમાંથી, બરાબર ને. હવે આપણે બીજું જોઈએ. હવે તો મુદ્દાવણમાં ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે બીજું જોઈએ, જલાવરણ. તો પૃથ્વી સવાળા ભૂમિ પ્રદેશ કરતાં પાણીનું વિસ્તાર પ્રમાણ વધારે. આપણે જોઈએ, તમે દુનિયાના નકશામાં અથવા પૃથ્વીના ગોળામાં જોશો તો ભૂમિ ભાગ કરતાં તમને વધારે પાણી દેખાય છે, બરાબર. એટલે કે આપણે એવું કહી શકીએ કે ત્રણ ભાગમાં પાણી છે અને એક જ ભાગમાં ભૂમિ, એટલે કે જમીન આવેલી છે. એટલે કે એનો અર્થ એવો થાય કે પૃથ્વી પર સૌથી વધારે પાણી છે. હવે જલાવરણ કોને કહેવાય? તો પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલ છે એને આપણે શું કહીએ? જલાવરણ. તમને પ્રશ્ન પણ પૂછાય, જલાવરણ એટલે શું? તો પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલ છે એને આપણે જલાવરણ કહીએ છીએ. તો પૃથ્વી સપાટીનો લગભગ કેટલા ટકા ભાગ રોકે? 71% ભાગ, એટલે 29% ભાગ મુદ્દાવણ રોકે છે અને 71% ભાગ કોણ રોકે? જલાવરણ. પૃથ્વી સવડા વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ કેવા લાગે, મોટા મોટા ભૂમિખંડો પણ જો ઉપરથી આકાશમાંથી જો એનો આપણે ફોટો લઈને જોઈએ, બરાબર, તો આપણે જે ઉપગ્રહો દ્વારા જે ફોટા લઈએ છીએ અને એમાં જોઈએ તો આ મોટા મોટા ભૂમિખંડો પણ કેવા લાગે? ટાપુ જેવા લાગે છે. તો પૃથ્વી પરના વિશાળ જળરાશી ધરાવતા ભાગોને શું કહેવાય? મહાસાગર તરીકે ઓળખવામાં આવે. તમારો પ્રશ્ન પણ પૂછાય કે મહાસાગર કોને કહેવાય? તો પૃથ્વી પરના વિશાળ જળરાશી ધરાવતા ભાગોને મહાસાગર તરીકે. તો આપણા પૃથ્વી સપાટી પર સૌથી મોટા મહાસાગરો જેને કહેવાય? તો 4 મહાસાગરો છે. કેટલા છે? 4. તો કયા કયા? તો પ્રશ્ન પણ, મહાસાગર કેટલા છે અને કયા કયા? તો 4 છે. એક પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર અને આર્કટિક મહાસાગર. આ 4 મહાસાગરો આવેલા છે. હવે આ જે મહાસાગરો છે એ ખૂબ વિશાળ અને ઊંડા છે અને મહાસાગરોના તળિયે પણ કેટલા કિમી ઊંડી ખીણ આવેલી છે? તો 10-11 કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી. જેમ આપણે પર્વત ઉપર જઈએ અને પર્વત ઉપર નીચેની સાઈડમાં જોઈએ તો એમાં ખીણો આવેલી ઊંડી ઊંડી, એમ દરિયાના અંદર પેટાળની અંદર પણ તળિયે લગભગ 10-11 કિમી જેટલી વિશાળ ઊંડી ખાવા આવેલી છે. એટલે કે મહાસાગર તળિયે પણ પૃથ્વી સપાટી જેવા જ ભૂમિ સ્વરૂપો જ આવેલા, જેમ આપણે અહીંયા જમીન ઉપર જેમ ભૂમિ સ્વરૂપો છે, પર્વતો છે, ખીણો છે, મેદાનો છે, એમ દરિયાની અંદર પણ આવા ભૂમિ સ્વરૂપો આપણને જોવા મળે છે. પૃથ્વી ઉપર જે પાણી છે તેમાંથી 97% પાણી સમુદ્રમાં જે ખારું છે, એટલે કે જે આપણે પૃથ્વી સપાટી પર જે પાણી છે એ મોટાભાગનું પાણી ક્યાં છે? સમુદ્રોમાં. કેટલા ટકા? તો 97%. પણ કેવું છે? ખારું પાણી, એટલે એનો ઉપયોગ આપણે કરી શકતા નથી. કે આટલું બધું પાણી હોવા છતાં પણ આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. અને બાકીના જે ભાગ 3% કહીએ એ ક્યાં ક્યાં સંગ્રહાયેલો છે? તો એક તો ધ્રુવો તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ સ્વરૂપે
પાણી રહેલું છે, એટલે કે જે બાકીના જે 3% છે એ 3% પાણીમાં એક તો ધ્રુવો તથા હિમાલય જે ઊંચા પર્વતો હોય ત્યાં કયા સ્વરૂપે છે, બરફ સ્વરૂપે છે, એટલે બરફ જામી ગયેલો છે. બીજું જે પાણી કે જે આગળ આપણે પાણીનું વિતરણ આપણે જોયું કે 97% લગભગ સમુદ્રની અંદર છે, પૃથ્વીના પેટાળમાં છે, સરોવર નદી રૂપે છે તેનું પણ પ્રમાણ ખૂબ ઓછું છે એમ કે. તો આપણે કહીએ તો જે પાણીનું વિતરણ છે તો મહાસાગરમાં 97.3% છે, હિમશિખરો કે હિમશિલાઓમાં 2% છે, જે ભૂગર્ભ જળની વાત કહીએ તો 0.68% છે, મીઠા પાણી સરોવરમાં પાણી જોઈએ તો 0.009%, જ્યારે ખારા પાણીના સરોવરની વાત કરીએ તો એમાં પણ એટલું જ પાણી છે કે 0.009%, અને વાર્તાળમાં જે ભેજ સ્વરૂપે રહેલું છે તો એ કેટલું છે તો 0.0019%, જ્યારે નદીઓની અંદર જે પાણી કહે મીઠું તો એ 0.0001 એમ 100% પાણીનું વિતરણ આ પ્રમાણે કરેલું છે. તો એના પ્રમાણે આપણે જોઈએ તો સૌથી વધારે પાણી શેમાં છે, સમુદ્રમાં, જે આપણે ખારું પાણી છે. તો પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિ પાણી વિના ચાલતું, એટલે પૃથ્વી પર રહેતા જીવો છે અને વનસ્પતિ પાણી વિના, જો આપણે થોડી વાર પાણી ના પીએ તો ચાલતું નથી. તમને પણ જો વર્ગમાં ભણતા હોય અને કલાક સુધી કે 2 કલાક સુધી તમને પાણી પીવા જવા દેવામાં ના આવે તો તમને કેવું થાય છે, એટલે પાણી વગર, એટલે પાણી વગર જીવન, પાણી વગર જીવન શક્ય નથી એમ કે. પાણી છે જે પાણી છે તો જ આપણું જીવન ચાલે છે એમ કે. પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે, એટલે કે આપણે ખોરાક સ્વરૂપે મળે છે, ભેજ સ્વરૂપે વાતાવરણમાંથી મળે છે. જલાવરણનું અસ્તિત્વ એટલે જ જીવસૃષ્ટિનું અસ્તિત્વ, એટલે જલાવરણ છે તો જ સજીવ સૃષ્ટિ ટકી શકે, ને જે ટકી શકતી નહીં. જો તમે છોડ વાવ્યો હોય અને છોડને પણ જો પાણી તમે ના આપો તો એ બળી જાય છે, બરાબર, કુંડાની અંદર. એટલે પાણી બધાને જરૂરી છે. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટાભાગનો ભેજ સમુદ્રમાં, જો સમુદ્ર ખારું પાણી છે છતાં પણ સૂર્યની ગરમીને કારણે પાણી શોષાય છે અને ભેજ સ્વરૂપે આપણને એ પાછું વરસાદ સ્વરૂપે જમીન ઉપર મીઠું થઈને પ્રાપ્ત થાય છે. એટલે કે સમુદ્ર ભલે ખારા રહ્યા પણ છતાં પણ વરસાદ માટેનો જે ભેજ કહીએ એ મોટા હિસ્સામાંથી મળે, આપણને સમુદ્રમાંથી મળે છે. હવે સમુદ્રના તળે કિંમતી ખનિજો મોટો જથ્થો આવેલો, એટલે તમને સમુદ્રની ઉપયોગીતા જણાવો એવો પણ પ્રશ્ન પૂછાય છે. તો સમુદ્રના તળે કિંમતી ખનિજોનો મોટો જથ્થો પણ મળે છે. જો ઘણી વખત તમે ડિસ્કવરી ચેનલ પર જોતા હો તો એની અંદર પણ મરજીવાઓ છે એ ઓક્સિજનના બાટલા લઈ અને અંદર તમે પાણીને જતા બધી શોધખોળ કરતા હોય છે, એ રીતે ખનિજો અને કિંમતી વસ્તુ આપણને પ્રાપ્ત થતી હોય છે. આ ઉપરાંત પાણીમાંથી મીઠું પણ મેળવીએ છીએ, એટલે કે જો દરિયા કિનારે જે ખારું પાણી છે એમાંથી મીઠું પકવાનો ઉદ્યોગો પણ વિકસ્યા છે. આ ઉપરાંત તેના તળે મેગેની, લોખંડ, કલાય જેવા, એટલે સમુદ્રના તળે કયા કયા ખનિજો પ્રાપ્ત થાય છે, એક તો મીઠું તો મળે જ છે. આ ઉપરાંત તળિયેથી મેગેની, લોખંડ અને કલાય જેવા પણ ખનિજો પ્રાપ્ત થાય. સમુદ્ર પ્રોટીનયુક્ત આહારનો ભંડાર, જો કે એમાંથી જે માછલા, જેનો માંસાહારી લોકો હોય તો માછલા પણ ખાતા હોય છે, બરાબર, એટલે એને પ્રોટીનયુક્ત આહાર કહે છે. આ ઉપરાંત સમુદ્ર કે મહાસાગરોના મોજા પ્રવાહ અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહે, એટલે કે જે સમુદ્રના મોજા આવે છે, જે પ્રવાહ છે, જે ભરતી ઓટ આવતી હોય છે એમાં પ્રચંડ શક્તિ હોય. જો તમે દરિયા કિનારે ઊભા હોય અને જો એના સમુદ્રના મોજા આવતા હતા તમે જોજો એનો અવાજ તમને કેવો સંભળાય છે. તો આ જ્યાં એના મોજા અથડાય ત્યાં આપણે ખાસ ટર્બાઇન યંત્રો ગોઠવી અને એમાંથી વીજળી પણ પેદા કરી શકીએ છીએ. આ ઉપરાંત જળ પરિવહન માટે પણ માર્ગો બન્યા, એટલે મહાસાગર દ્વારા એક દેશથી બીજા દેશથી માલની હેરફેર પણ કરીએ. વિવિધ દેશોના વેપારમાં પણ જળમાર્ગો વધારે અનુકૂળ, પહેલાંના સમયમાં જ્યારે હવાઈ માર્ગો કે જમીન માર્ગ ન હતા ત્યારે જળમાર્ગ દ્વારા જ વ્યવહાર થતા હતા, એટલે કે આમ દરિયો આપણને ખૂબ જ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સમજાય એમાં તમને આપણે આજે બે આવરણ જોયા, મુદ્દાવરણ અને જલાવરણ, બીજા બે આવરણો છે એ આવતા પિરિયડમાં જોઈશું. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આજનું ગૃહ કાર્ય જોવાનું, જે તમારે સારા અક્ષરે નોટમાં લખવાનું છે અને મોઢે પણ કરવાનું છે. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, પહેલા સૂચના, તો નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે,
કે પૃથ્વી ગ્રહને અનુકૂળ તાપ સોરી ખાલ્ડિયા ગ્રહને અનુકૂળ તાપમાન, પાણી, હવાને જીવન મળ્યું છે. તો કયા ગ્રહને? તો પૃથ્વી ગ્રહને. બરાબર. ચાલો બીજો સવાલ. પૃથ્વી તેના ઉદ્ભવ સમયે ખાલ્ડિયા સ્વરૂપે હતી. તો કયા સ્વરૂપે હતી? તો અગણ ગોળા સ્વરૂપે હતી. ત્રીજો પ્રશ્ન. પૃથ્વીના મુખ્ય ખાલ્ડિયા આવરણો છે. તો કેટલા આવરણો છે? ચાર. તો ખેલાઈ ગયો વિદ્યાર્થી ત્રણ પ્રશ્નો. ચોથો પ્રશ્ન. પૃથ્વીના મુખ્ય આવરણો કેટલા છે અને કયા કયા છે? તો પૃથ્વીના મુખ્ય ચાર આવરણો છે. મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. હવે પાંચમો સવાલ. પૃથ્વી ગ્રહને કઈ અમૂલ્ય ભેટ મળી છે? તો પૃથ્વી ગ્રહને પાણી અને ઓક્સિજનની અમૂલ્ય ભેટ મળી છે. છઠ્ઠો સવાલ. મૃદાવરણ એટલે શું? મૃદાવરણ એટલે શું? તો મૃદા એટલે માટી અને આવરણ એટલે પડ, માટીનું પડ. બીજી જગ્યાએ તો પૃથ્વીના ઉપરનો પોપડો માટી અને ઘન પદાર્થનો બનેલ છે, તેથી પૃથ્વીના પોપડાના ઉપલા ભાગને શું કહેવાય છે? મૃદાવરણ કહેવાય. ફરીવાર, મૃદા એટલે માટી અને આવરણ એટલે પડ, માટીથી બનેલું પડ. અને બીજી રીતે આ શાનો બને એવો પણ પ્રશ્ન પૂછાય. તો પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ઘન પદાર્થોનો બનેલો છે, તેથી પૃથ્વીના પોપડાના ઉપલા ભાગને આપણે મૃદાવરણ કહીએ છીએ. સાતમો સવાલ. મૃદાને બીજા કયા નામે ઓળખાય છે, શા માટે? તો મૃદાને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તો શા માટે? કેમ કે આ આવરણ ખડકો અને ઘન પદાર્થોથી બનેલું હોવાથી. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, મૃદાવરણને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે આ આવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી. આઠમો સવાલ. પૃથ્વીનો પોપડો ખાલિયા કિમીથી ખાલિયા કિમી જાડો છે. તો કેટલો છે? 64 કિમીથી 100 કિમી જેટલો જાડો છે. એના પછી આપણે જોઈએ નવમો સવાલ. પૃથ્વીનો આશરે ખાલિયા ભાગ મૃદાવરણે રોકેલો છે. તો કેટલા ટકા? 29%. દસમો સવાલ. મૃદાવરણમાં મુખ્યત્વે ખાલિયા અને ખાલિયા જેવા હલકા તત્વો રહેલા છે. તો કયા રહ્યા? તો કે એલ્યુમિનિયમ અને બીજો સિલિકા. અગિયારમો સવાલ. પૃથ્વીની સપાટી પર શું આવેલા છે? તો પૃથ્વીની સપાટી પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. બારમો સવાલ. મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ ખાલિયામાં વધારો થતો જાય છે. તો સામાવાદ, જેમ ઊંડે જઈએ તેમ શું એનો વધારો થાય? તાપમાનમાં. હવે મેઘમાં એટલે શું? તો પૃથ્વીના પેટાળમાં વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જઈ અર્ધ પ્રવાહી ઘટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને શું કહેવાય છે? મેઘમાં કહે છે. પૃથ્વીના પેટાળ શું છે? કે ગરમી છે, અને ગરમી કારણે જે અંદર રહેલા ખડકો છે એ પીગળી જાય છે, અને પીગળીને કેવા બને છે? અર્ધ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. અને આ ખડકોના પીગળેલા દ્રવ્યને શું કહેવાય છે? મેઘમાં કહે છે. હવે જો એ ખડકોના પીગળેલા રસને ખાલિયા કહે છે, તો આ ખાલિયામાં પણ પૂછાય તો શું કહેવાય છે? મેઘમાં કહે છે. પંદરમો સવાલ. પૃથ્વીનો પોપડો ફાટી કેમ જતો નથી, અથવા પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી, કારણમાં પણ પૂછાય તમારે. તો પૃથ્વી પર અંદર પર અને અંદરના ભાગમાં દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા રચાવાથી પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. એટલે કે પૃથ્વીની સપાટી પર અને અંદરના ભાગ બંને બાજુથી શું થાય છે? દબાણ અને ગરમી, એટલે કે અંદરથી ગરમી આવે છે અને બહારથી દબાણ આવે છે, જેવા પરસ્પર વિરોધી બળોની વચ્ચે સમતુલા રચાવાથી પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. સોળમો સવાલ. જલાવરણ એટલે શું? તો પૃથ્વીની સપાટી પર પાણીથી ઘેરેલા પૃથ્વીના વિસ્તારને શું કહેવાય? જલાવરણ કહેવાય છે. અથવા ખાલિયામાં પણ પૂછાય કે પૃથ્વીની સપાટી પર ખાલિયાથી ઘેરાયેલા પૃથ્વીના વિસ્તારને અથવા પાણીથી ઘેરાયેલા પૃથ્વીના વિસ્તારને ખાલિયા કહે છે. તો શું કહેવાય? જલાવરણ. હવે સત્તરમો સવાલ. પૃથ્વીને સપાટીનો લગભગ 50% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે. તો કેટલા ટકા?
તો 71%. 18મો સવાલ, પૃથ્વીનો પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો ભાગને ખાલિયા કહે છે. જો આવે ને ખાલિયા વિદ્યાર્થી મિત્રો, તો પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો ઘેરાયેલ ભાગને ખાલિયા કહે છે. શું કહેવાય છે? જલાવરણ. 19મો સવાલ, મહાસાગર કોને કહેવાય? તો પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને શું કહેવાય? મહાસાગર તરીકે ઓળખવામાં. ફરી વાર વિદ્યાર્થી મિત્રો, કે પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગર તરીકે ઓળખવામાં આવે છે. હવે મહાસાગર કેટલા છે ને કયા કયા? તો મહાસાગરો 4 છે. પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર અને આર્કટિક મહાસાગર. ફરીવાર, મહાસાગરો 4 છે. પહેલો પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર, આર્કટિક મહાસાગર. 21મો સવાલ, મહાસાગરના તળિયા આશરે ખાલિયાથી ખાલિયા કેમી ઊંડી ખાઈઓ આવેલી છે? તો કેટલી છે? 10-11 કિમી ઊંડી ખાઈઓ આવેલી છે. હવે 22મો સવાલ, જલાવરણના કુલ પાણીમાંથી ખાલિયા પાણી સમુદ્રમાં રહેલું છે તો કેટલા ટકા? 97%. જલાવરણના કુલ પાણીમાંથી ખાલિયા ટકા પાણી સમુદ્રમાં રહેલું છે તો કેટલા ટકા? 97%. 23મો સવાલ, મહાસાગરના તળિયે કયા ખનિજો આવેલા છે? તો મહાસાગરના તળિયે મેંગેનીજ, લોખંડ તથા કલાઈ જેવા ખનિજો આવેલા છે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, તો મહાસાગરના તળિયે મેંગેનીજ, લોખંડ તથા કલાઈ જેવા ખનિજો આવેલા છે. હવે જલાવરણ શેનું બનેલું છે? તો જલાવરણ મહાસાગર, ઊંડી ખાઈ, બરફથી ઘેરાયેલા ઊંચા પર્વતો, નદીઓ વગેરેથી જલાવરણ બનેલું છે એમ કે. તો કે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો આટલા પ્રશ્નોમાં? જો બધા જ નાના નાના પ્રશ્નો છે, ખાલી ગયા છે, આ બધા વિકલ્પોમાં પણ પૂછાઈ શકે છે, એટલે આ બધા તૈયાર પણ કરજો, નોટમાં પણ સારા અક્ષરે લખજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળના પાઠમાં આપણે હવે પછીનો પાઠ આપણે આગળના પીરિયડમાં જોઈશું. ચાલો વિદ્યાર્થી મેં આવતું. જય માતાજી.